કેમ છો? મજામાં. તમારું સ્વાગત છે અમારી ચેનલ યુટ્યુબ ચેનલમાં. જે આજે જોવાના છે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણનો સ્વાધ્યાય 2.2 ના દાખલા. જેમાં પહેલો દાખલો શું કહે છે? જો કોઈ કુલ પ્રશ્ન આપ્યો છે તે આપણે એક સંખ્યા મેળવવાની હોય જેમાં એક સંખ્યામાંથી એક દૂતીયાંશ બાદ કરીને મળતા પરિણામે એક દૂતીયાંશ વડે ગુણતા જો એક અષ્ટમાંશ મળે તો તે સંખ્યા શોધો. અહીં આપણે કોઈ સંખ્યા આપી નથી, પણ એને કીધું કે 1/2 વડે બાદ કરવાની, પછી તેમાં એક દૂતીયાંશ વડે ગુણવાનું કીધું છે, અને મળતું પરિણામ કેટલું છે? એક અષ્ટમાંશ. તો ધારો કે માગેલ સંખ્યા શું થશું? એક્સ છે બરાબર. હવે માગેલ પરિણામમાંથી શું કરવાનું? એક દૂતીયાંશ બાદ કરવાનું. તો માગેલ સંખ્યામાંથી એક્સ માં શું કરે? એક દૂતીયાંશ બાદ કરતા બાદ કરી. હવે શું કર્યું? જે સંખ્યા મળી તેને એક દૂતીયાંશ વડે ગુણતા. તો એક્સ માઇનસ એક દૂતીયાંશને 1/2 વડે ગુણતા બરાબર. તો શું મળશે? એક દૂતીયાંશ ગુણ્યા 1/2 ને ગુણતા શું મળે છે? એક અષ્ટમાંશ મળે છે. તો આપો આ સમીકરણ મળી ગયું. આ સમીકરણ હવે શું કરવાનું? ઉકેલવાનું છે. હવે ઉકેલ્યા બાદ આપણને એક્સની કિંમત મળશે. તો શું કરશું? એક દૂતીયાંશને પહેલા ગુણાકારમાં છે, તો શું કરશું? ભાગાકાર મોકલશું. તો 2 ક્યાં જશે? ઉપર નીચે છે. તો એક્સ માઇનસ એક દૂતીયાંશ એમના એમ એક અષ્ટમાંશ, છેદનો છેદ ક્યાં છે? ઉપર, એટલે 2 ઉપર આવશે. તો 2 × 8 બરાબર. તો શું વધ્યું અહીંયા? એક્સ માઇનસ એક દૂતીયાંશ બરાબર 1/4. આવક શું કરવાનું? હવે જમણી બાજુ મોકલતા શું થયું? પ્લસ 1/4 પ્લસ 1/2. હવે શું લેવાનું? લસા. તો એક્સ બરાબર શું આવે? લસા 4. તો અહીંયા 4 એટલે 1, 2 અને 4 વડે ભાગીએ તો કેટલા આવું? 2. તો 2. તો એક્સ બરાબર 3/2. આપણો શું થઈ ગયો? જવાબ બરાબર. જવાબ મિત્રો, હવે તારો મેળવી જો. અહીંયા તારો મેળવીએ તો શું કે આપણે માગે સંખ્યા 3/2, તેમાં શું કરવું? 1/2 બાદ કરીએ. હવે જે સંખ્યા મળી એને 1/2 વડે ગુણીએ તો આપણને એક અષ્ટમાંશ મળવું જોઈએ. તો ચલો અહીંયા લસા શું આવ્યો? 2. 3 માંથી 1 જાય તો 1 × 1/2 બરાબર. તો 3 માં 1/2 અહીંયા 2. શું આવ્યો? શું આવ્યું? 4. 3/4 બરાબર. તો આવ્યો 3/4 અહીંયા 4. તો અહીંયા 4 લસા આવ્યો. તો 4 બરાબર 1/4 8 એક અષ્ટમાંશ મળી ગયો વિદ્યાર્થી મિત્રો. એક અષ્ટમાંશ હા. શું આવે? નીચે 4 હતા, 4 ના 4 મૂક્યા હતા. નંબર 2. એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર છે. જો તેની લંબાઈ અને પહોળાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો સ્વિમિંગની પૂલની લંબાઈ અને પહોળાઈ શોધો. અહીંયા કીધેલું શું? ચલો શોધવાનું લંબાઈ અને પહોળાઈ શોધવાની. અહીંયા લખવાનું લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે છે. તો ધારો કે પહોળાઈ x છે,
एक्स छे तो लंबाई शू थाय पहोळाई ना बमणा थी ले बे गुण्या बे बमणा थी बे वधारे छे आपणने लंबाई मळी लंबाई ना तेनी पहोळाई थी शू बमणो हवे शू के परिमिति आपी छे अहीं लंबचोरसनी स्विमिंग पूलनी परिमिति बराबर 154। हवे लंबचोरसना आकारने परिमित सूत्र शू बे गुण्या लंबाई वत्ता पहोळाई बराबर 154। अहींया पहोळाई आपी छे बी अने लंबाई आली छे एल तो बे कंसमां बे एक्स वत्ता बे वत्ता बे पहोळाई केटली थी एक्स બરાબર 154। હવે બેને કેબલ મોકલવાના નીચે તો બે એક્સ વત્તા બે વત્તા એક્સ બરાબર 154 ભાગ્યા બે બરાબર હવે શું થાય 3x વત્તા બે બરાબર અહીંયા 77 દૂર 154 તો ચલો હવે આવશે 3x વત્તા બે બેના બાજુ મોકલે તો શું થાય માઇનસ તો 77 માઇનસ બે બરાબર તો શું આવે જવાબ 3x 75 તો એક્સ બરાબર 75 ભાગ્યા 3 તો એક્સ બરાબર આવ્યું 25 આ શું મળી એક્સ આપણી પહોળાઈ 25 મળી ગઈ મીટર 25 મીટર હવે લંબાઈ લંબચોરસની શોધવાની લંબાઈ લંબાઈ શોધવા માટે શું કરશું અહીંયા મૂકીશું તો લંબાઈ બરાબર કેટલી આવી 25 2 × 25 2 તો 25 2 50 2 તો 52 મીટર લંબાઈ કેટલી મળી આપણને લંબાઈ 52 મીટર અને પહોળાઈ 25 મીટર આ આપણો શું રહ્યો જવાબ જો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો